કેમ છો દોસ્તો, વળી પાછો એકવાર જોરદાર હોલિવૂડના ઓલ્ડ અને ન્યૂ ક્રાઇમ થ્રિલર મૂવીનું કલેક્શન લઈને આપની સમક્ષ આવ્યો છું. મિત્રો, આ મૂવી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને બધાની સ્ટોરી પણ જોરદાર છે. આ મૂવી શાયદ તમે હજુ સુધી નહીં જોયા હોય તો વિડીયો છેલ્લે સુધી જોજો અને મારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મૂવી રિલેટેડ હું આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આપની સમક્ષ આવતો રહેતો હોઉં છું. તો કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આજનું કાઉન્ટડાઉન શરૂ કરીએ. નંબર 10 ઉપર આવે છે મર્ક્યુરી રાઇઝિંગ. 1998માં આવેલી મૂવી. આ એક જોરદાર ક્રાઇમ થ્રિલર બેઝ મૂવી છે, જેમાં એક 9 વર્ષનો છોકરો એક ગુપ્ત સરકારી કોડને તોડવામાં સફળતા મેળવે છે. તે છોકરો હવે અમુક હત્યારાઓનો નિશાન બની જાય છે, કારણ કે તેની પાછળ ખરાબ માણસોની ગેંગ પડી ગઈ હોય છે, જેની રક્ષા માટે એક FBI એજન્ટને સોંપવામાં આવે છે. નંબર 9 વાઇન રિવર 2017માં આવેલી મૂવી. એક જોરદાર ક્રાઇમ થ્રિલર બેઝ મૂવી છે, જેમાં એક ફોરેસ્ટ અધિકારીને બર્ફીલા વિસ્તારમાં 18 વર્ષની છોકરીની લાશ મળે છે, જેની વધુ તપાસ કરતાં ખબર પડે છે કે તે છોકરી ઉપર રેપ થયો છે. એક FBI એજન્ટની તપાસ માટે આવે છે અને બર્ફીલા વિસ્તારમાં તપાસ શરૂ કરે છે, પરંતુ તેમને ખબર પડે છે કે તેમની જાન ઉપર પણ જોખમ છે. મૂવી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વેમાં આગળ વધે છે. નંબર 8 ધ ફ્યુગેટિવ. 1993માં આવેલી મૂવી. આ એક જોરદાર ક્રાઇમ ડ્રામા બેઝ મૂવી છે, જેમાં એક ડૉક્ટર ઉપર તેની પત્નીની હત્યા કરવાનો આરોપ લાગે છે અને તેને સજા પણ થાય છે, પરંતુ હકીકત કંઈક બીજી જ હોય છે અને કાતિલ પણ કોઈક બીજો જ હોય છે. ડૉક્ટર જેલમાંથી છૂટ્યા પછી તેના પત્નીના કાતિલને શોધવા માટે તપાસ શરૂ કરે છે અને મૂવી જોરદાર રીતે આગળ વધે છે. નંબર 7 નાઇટ ટ્રાવેલર 2014માં આવેલી મૂવી. આ મૂવી ક્રાઇમ મૂવીમાંના મારા સૌથી ફેવરિટ મૂવીમાંની એક છે, જેમાં એક વ્યક્તિ જે નાનો ચોર હોય છે, પરંતુ તેને એકવાર વિચાર આવે છે કે ક્રિમિનલ સીનના ફોટા પાડીને તેને વેચી અને કમાઈ શકાય છે. પછી તેનો આ વિચાર ખૂબ જ ભયાનક પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. મિત્રો, આ મૂવી ખાસ જોજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. નંબર 6 LA કોન્ફિડેન્શિયલ 1997માં આવેલી મૂવી. આ મૂવી જોરદાર ક્રાઇમ ડ્રામા બેઝ મૂવી છે, જેમાં LAPDના 3 જાસૂસ ઘણી બધી હત્યાઓનો પર્દાફાશ કરે છે અને તપાસ કરતાં એક મામલામાં અમુક સબૂત અને તપાસ કરતાં પોતાના જ LAPD વિભાગમાં જોરદાર ભ્રષ્ટાચારની એક કડી ખુલે છે અને મૂવી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વેની અંદર આગળ વધે છે. નંબર 5 ગુડ ટાઈમ્સ 2017માં આવેલી મૂવી. આ મૂવી જોરદાર ક્રાઇમ ડ્રામા ઉપર આધારિત છે. મૂવીમાં 2 ભાઈ એક બેંક રોબરી કરતી વખતે પકડાઈ જાય છે. તેમાંથી એક ભાગી જાય છે અને એકને જેલની સજા થાય છે. તે બીજા ભાઈને જેલમાંથી છોડાવવા માટે $10,000 એકઠા કરવા માટે વિવિધ કિમિયાઓ અપનાવે છે, જે તમારે આ મૂવીની અંદર ખાસ જોવા જ જોઈએ. નંબર 4 રિઝર્વિયર ડોગ્સ 1992માં આવેલી મૂવી. આ મૂવી ક્રાઇમ અને ચોરી ઉપર આધારિત છે, જેમાં અમુક ગુનેગારોને હીરા ચોરવા માટે ભાડે રાખેલા હોય છે અને તેઓને એકબીજાની સાચી ઓળખ નથી ખબર. એક ચોરી વખતે તેઓને પોલીસ ઘેરી લે છે અને ત્યારે તેઓને ખબર પડે છે કે તેમાંથી એક પોલીસ સાથે જોડાયેલો હોય છે અને મૂવી ખૂબ જ થ્રિલર એક્ટિવિટી સાથે આગળ. નંબર 3 ડ્યુઅલ 1971માં આવેલી મૂવી. મિત્રો, સ્ટીવન સ્પીલબર્ગના આ મૂવી માટે કોઈ પણ લેંગ્વેજની જરૂર નથી. મૂવી જોરદાર થ્રિલર છે, જેમાં એક હાઈવે ઉપર જ આખું મૂવી તમને જોવા મળશે. મૂવીમાં એક સામાન્ય કારવાળા ઉપર એક ટ્રક વગર વાંકે પીછો કરે છે અને તેને મારવાનો પ્રયાસ કરે છે. નંબર 2 ગેંગસ્ટાર સ્ક્વાડ 2013માં આવેલી મૂવી. ગેંગસ્ટારના મૂવીમાં મારા સૌથી ફેવરિટ મૂવીમાંનું એક છે, જેમાં જોરદાર ક્રાઇમ અને એક્શન પણ તમને જોવા મળશે. આ મૂવીમાં ગેંગસ્ટાર મિકી કોહેન, કે જે આખા શહેરને દાદાગીરીથી ચલાવતો હોય છે, તેનો આતંક પણ ખૂબ જ હોય છે. તેની પાછળ એક LAPDનો વિભાગ પડે છે અને તેમાં એક પૂર્વ સૈનિક હોય છે કે જે જોરદાર રીતે મિકી કોહેનનો સામનો કરે છે. નંબર 1 ગેંગ્સ ઓફ ન્યૂયોર્ક 2002માં આવેલી મૂવી. આ મૂવી જોરદાર ક્રાઇમ થ્રિલર બેઝ મૂવી છે, જેમાં લિયોનાર્ડો એક એમ્સ્ટરડામના રોલમાં હોય છે. તેના પિતાની હત્યા એક બિલ ધ બુચ નામના વ્યક્તિએ કરી હતી. તેનો બદલો લેવા માટે તે તૈયાર થાય છે, પરંતુ તે એક સિવિલ વોરની અંદર ફસાઈ જાય છે અને લાસ્ટમાં શું તે પોતાની પિતાનો બદલો લઈ શકશે કે નહીં, તેના માટે તમારે મૂવી જોવું પડશે. મૂવીની અંદર જૂનું ન્યૂયોર્ક જોવાની તમને મજા પડી જશે. મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમે પણ આવા મૂવીના શોખીન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હોલિવૂડ કે બોલિવૂડ મૂવીના જોરદાર કલેક્શન લઈને તમારી સમક્ષ હું અવારનવાર આવતો રહેતો હોઉં છું। મૂવી રિલેટેડ કોઈપણ ઇન્ફોર્મેશન માટે મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે। ત્યાં મારા જૂના વિડીયોની પણ લિંક છે, તે પણ જોવા વિનંતી। વળી પાછા નવા વિડીયો સાથે મળશું, ત્યાં સુધી જય જય ગરવી ગુજરાતની।